ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આજે આપણે ગુજરાતીમાં ચોથા પાઠનું જે સ્વાધ્યાય બાકી છે તે આપણે આજે જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 20 કરો. 20ની ઉપર જે આપણા મોટા સવાલ જવાબ છે તે આજે આપણે જોઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી? શું છે પ્રશ્ન? કે રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી? જવાબ, રવિશંકર મહારાજનું હૃદય બાળપણથી જ ગરીબ અને દુઃખી જીવનને જોઈને દુઃખી થતું. બાળપણથી જ તેઓ નિંદર અને સાહસિક હતા. પિતાજી પાસેથી તેઓ જીવનમાં સારી તેઓ કેળવવાનું શીખ્યા હતા. માતા પાસેથી તેમને ખૂબ જ ચાવીને ખોરાક ખાવો એ આરોગ્યની ચાવી પ્રાપ્ત થઈ હતી. ઘર તેમજ ખેતીના દરેક કામ શરમ સંકોચ કે નાનમ વિના હોંશેથી તે ઉપાડી લેતા હતા. બાળપણના આ સંસ્કારોએ રવિશંકર મહારાજના જીવન પર અસર કરી હતી. ફરીથી મેડમ વાંચે છે. રવિશંકર મહારાજનું હૃદય બાળપણથી જ ગરીબ અને દુઃખી જીવને જોઈને દુઃખી થતું હતું. બાળપણથી જ તેઓ નિંદર અને સાહસિક હતા. પિતાજી પાસેથી તેઓ જીવનમાં સારી તેઓ કેળવવાનું શીખ્યા હતા. માતા પાસેથી તેમને ખૂબ જ ચાવીને ખોરાક ખાવો એ આરોગ્યની ચાવી પ્રાપ્ત કરી હતી. ઘર તેમજ ખેતીના દરેક કામ શરમ સંકોચ કે નાનમ વિના હોંશેથી તે ઉપાડી લેતા હતા. બાળપણના આ સંસ્કારોએ રવિશંકર મહારાજના જીવન પર અસર કરી હતી. બીજો સવાલ, મૂકસેવક મહારાજે લોકસેવકના કયા કયા કાર્યો કર્યા? તો મૂકસેવક રવિશંકર મહારાજે લોકસેવાના અનેક કાર્યો કર્યા. અનાથાશ્રમ માટે ફારો ઉઘરાવ્યો, ગામોમાંથી ગરીબાઈ અને ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ચોર અને બહારવતીયાઓના હૃદય પરિવર્તન કરાવ્યા, કુદરતી આફતોમાં લોકોને મદદ કરી, દુષ્કાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી, કોલેરાના દર્દીઓને મદદ કરી, હુલ્લેડોમાં શાંતિ સ્થાપવા માટે પોતે ફર્યા. તો કયા કયા કામ કર્યા એમને? તો મૂકસેવક રવિશંકર મહારાજે લોકસેવાના અનેક કાર્યો કર્યા હતા, જેવા કે અનાથાશ્રમ માટે ફારો ઉઘરાવવાનો, ગામોમાંથી ગરીબાઈ અને ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ચોર અને બહારવતીયાઓના હૃદય પરિવર્તન કરાવ્યા, કુદરતી આફતોમાં લોકોને મદદ કરી, દુષ્કાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી, કોલેરાના દર્દીઓને મદદ કરી અને હુલ્લડો જો ફાટી નીકળતા હોય ત્યારે શાંતિ સ્થાપવા માટે પોતે જાતે બધે ઘરે ઘરે ફર્યા. ત્રીજો પ્રશ્ન છે, રવિશંકર મહારાજના કાર્યોથી સમાજના લોકોને શું લાભ થયો? તો રવિશંકર મહારાજના કાર્યોથી અનાથાશ્રમને આર્થિક મદદ મળી, ગામડામાંથી ગરીબી અને ગંદકી દૂર થતા, દૂષણો દૂર કરવા તેઓ ગામડે ગામડે ફર્યા. તેમણે ચોરોને ચોરી છોડાવી અને બહારવતીયાઓને લૂંટફાટ કરવાનું કામ છોડાવ્યું. કુદરતી આફત વખતે લોકોને રવિશંકર મહારાજની ભારે હૂફ અને મદદ મળતી હતી. ચોથો સવાલ, રવિશંકર મહારાજની હિંમતના દર્શન કયા પ્રસંગમાં થાય છે? તો રવિશંકર મહારાજની હિંમતના દર્શન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડ થયા. માણસો હેવાન બની અંદરો અંદર લડતા હતા, કાપા કાપી ચાલતી હતી. એ વખતે મહારાજ નિર્ભર બનીને સુમસાન શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હુલ્લરમાં અનેક માણસો મૃત્યુ પામતા. એમના શબનો મહારાજ જાતે અગ્નિસંસ્કાર કર્યો. આ પ્રસંગોમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન થાય છે. આટલી બધી લડાઈઓ થતી હતી તો પણ એ જાતે એકલા એકલા બધે શેરીએ શેરીએ ફરતા હતા અને લોકોને સમજાવતા હતા. જે શબનું મૃત્યુ પામ્યું હોય તેને જાતે જ પોતે અગ્નિસંસ્કાર કરતા હતા. આ બધાની અંદર એમના હિંમતના દર્શન થાય છે. પાંચમો પ્રશ્ન,
રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? કાટેલી ખાડીના સારા વસ્તુ પહેરવા, સાદું ખાણું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. શું હતો રવિશંકર મહારાજનો જીવન? તે કે કાટેલી ખાડીના સાદા વસ્તુ પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. છઠ્ઠો સવાલ, મહારાજ શબ્દના જુદા જુદા અર્થ લખો. મહારાજ શબ્દના જુદા જુદા અર્થ, પહેલું મોટો રાજા, સમ્રાટ, રસોઈયો, સંત મહંસંત, યજમાન વૃત્તિ કરનારો ગોળ, આ બધા તેમના અર્થ થાય છે. સાતમો પ્રશ્ન, દિવસ રાત, અંધશ્રદ્ધા, જારા ઉલટી, જીવન ધર્મ આ શબ્દો સાથે સાથે કેમ લખાય છે? સામાજિક શબ્દો ભેગા લખાય છે. દિવસ રાત, અંધશ્રદ્ધા, જારા ઉલટી તેમજ જીવન ધર્મ સામાસિક શબ્દો છે, એટલે કે સમાસ જેવા શબ્દો છે, તેથી તે સાથે સાથે લખાય છે. દાખલા તરીકે દિવસ અને રાત, અંધ અને શ્રદ્ધા, જારા અને ઉલટી, જીવન અને ધર્મ, બરાબર? એટલે આ બધા સામાસિક શબ્દો છે. કેવા શબ્દો છે? સામાસિક શબ્દો. પ્રશ્ન બે, સૂચના પ્રમાણે લખો. પહેલો પ્રશ્ન, પાઠમાં વપરાયેલા શબ્દો ગામડે ગામડે, કાચો પોચો જેવા બીજા શબ્દો શોધીને લખો. આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. જો અહીંયા ગાડી તમને એના જેવા બીજા શબ્દો, તો કે ભમી ભમીને, ઘેર ઘેર, નાના મોટા, ખૂટતા ખૂટતા, પલળતા પલળતા, ધ્રુજતા ધ્રુજતા, ધીમે ધીમે, ખાવા પીવાનું, ચાવી ચાવીને, અંડરો અંડર, ટપોટપ, મૂંગા મૂંગા, આ બધા શબ્દોનો આપણે હવે વાક્યમાં પ્રયોગ કરીએ. તો ભમી ભમીને અમે ખૂબ જ થાકી ગયા હતા. શું કર્યું? ભમી ભમીને અમે ખૂબ જ થાકી ગયા હતા. અમે ઘેર ઘેર ફરી નાના મોટા સૌએ મંદિર વિશે પૂછ્યું. અમે ઘેર ઘેર ફરી નાના મોટા સૌને એ મંદિર વિશે પૂછ્યું. કાડવ ખૂટતા ખૂટતા અમે આગળ વધ્યા. પલળતા પલળતા જવું પડે તેમ હતું. ઠંડીથી ધ્રુજતા ધ્રુજતા ધીમે ધીમે અમે મંદિરે પહોંચ્યા. ખાવા પીવાનું પટાવ્યું. ચાવી ચાવીને ખાવું શક્ય નહોતું. અંડરો અંડર એકબીજાને મદદ કરી, ટપોટપ કામ પટાવ્યું. પછી સૌ મૂંગા મૂંગા ચાલવા માંડ્યા. જો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને એક સરસ મજાનો ફકરો બન્યો છે, બરાબર ને? ચલો બીજો પ્રશ્ન છે, બે વાક્યો વચ્ચે અને, પણ, પરંતુ જેવા શબ્દો મૂકીને અર્થપૂર્ણ ફકરો બનાવો. જો આગળ જે આપણે ફકરો બનાવ્યો તે ફકરો હવે શું મૂકવાનું છે તેની વચ્ચે? તો કે અને, પણ અને પરંતુ. તો ફરીથી મેડમ વાંચે છે, ભમી ભમીને અમે ખૂબ જ થાકી ગયા હતા. અમે ગામમાં ઘરે ઘેર ફર્યા અને નાના મોટા સૌને પૂછ્યું, પણ કોઈએ મંદિર બતાવ્યું નહીં. અમે ધીમે ધીમે ચાલતા હતા ત્યાં વરસાદ પડ્યો, તેથી ખૂબ જ કાદવ થયો. કાદવ હતો છતાં અમે તે ખૂટતા ખૂટતા આગળ ચાલ્યા. પલળતા પલળતા અને ધ્રુજતા ધ્રુજતા અમે મંદિરે પહોંચ્યા. ખૂબ લાગી હતી ભૂખ, ભૂખ ખૂબ જ લાગી હતી, પરંતુ ચાવી ચાવીને ખાવું શક્ય નહોતું, તેથી ઝડપથી ખાવાનું પટાવ્યું. સૌએ એકબીજાને મદદ કરી અને ટપોટપ કામ પટાવ્યું. ત્યારબાદ સૌ મૂગા મૂગા ચાલવા માંડ્યા. ચાલો હવે એના પછી શું છે કે તમે લખેલો ફકરો વર્ગ સમક્ષ વાંચો. હવે આ જે ફકરો તમે લખેલો છે તે તમારે જાતે વાંચવાનો છે. ચાલો નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દો બનાવી શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. જો હવે અહીંયા ગાડી શબ્દ બનાવવાના છે, તો તમારે બધાએ આ શબ્દ જાતે બનાવવાના છે. હું અહીંયા નામ બોલી જાઉં છું, એ નામ તમારે આમાં શોધીને તમારી જાતે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો અર્થપૂર્ણ શબ્દ, તો પહેલું બનશે જનક, કળા, હાર. જો મેડમ જેલા લીટી પર એટલે કે આ જનક, બરાબર? પછી છે કળા. તો આમાંથી તમારે કળા શબ્દ શોધવાનું છે. તો અહીંયા આ રીતે કળા. એના પછી છે હાર, રજ, મહારાજ, સરસ, મુખ, દાદા, પૂંજ્ય, કણી, સેવક, ટક, કર અને હડ. આ રીતે બધા શબ્દ તમારે શોધવાના છે અને લખવાના છે. પછી તમારે એને શબ્દકોષ એટલે કે ક્રમમાં ગોઠવવાના છે. દાખલા તરીકે આપણે બારક સરી પ્રમાણે આગળ જોઈ ગયા તેમ. તો તેમાં
પહેલું આવશે કણી, પછી કર, કળા, જનક, ટક, દાદા, પૂંજ્ય, મહારાજ, મુક, રજ, સરસ, સેવક, હડ અને હાર. ચાલો હવે અહીંયા ગાડી છે, તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે 5-7 વાક્ય લખવાના છે. એટલે તમારા વિસ્તારમાં જે કોઈ પરોપકારી એટલે કે જે સારું કાર્ય કરતા હોય તેના વિશે અહીંયા તમારે 5-7 વાક્ય લખવાના છે, બરાબર ને? તમે કોઈને મદદરૂપ થયા હોય તે પ્રસંગ વિશે લખો. જો તમે કોઈને મદદ કરી હોય તો તેના વિશે તમારે અહીંયા થોડા 5-6 વાક્ય લખવાના રહેશે. ચાલો નીચે, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો વિચારો અને લખો. શું કીધું છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારો અને લખો. તો પહેલું, તમે રસ્તા પર જતા હોવ અને અકસ્માત થયેલો જોઉં તો. હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત થયેલો જોઉં તો તાત્કાલિક સારવાર માટે 108 ગાડી બોલાવું અને બીજા લોકોને પણ મદદ માટે બોલાવું. અકસ્માતનો ભોગ બનેલાને તાત્કાલિક શક્ય તેટલી મદદ કરું. બીજો પ્રશ્ન છે, રમતા રમતા તમારા મિત્રને ઈજા થાય તો. રમતા રમતા મારા મિત્રને ઈજા થાય તો એને પ્રાથમિક સારવાર આપું, તાત્કાલિક રાહત થાય તેવો ઉપચાર કરું અને એને તરત જ દવાખાને લઈ જાઉં. ચલો ત્રીજું છે, પૂર આવે તો. પૂર આવવાની શક્યતા હોય ત્યારે હું લોકોને તાત્કાલિક ઊંચાણવાળા ભાગોમાં જતા રહેવાની જાણ કરું, સલામત જગ્યાએ તેમને લઈ જવામાં મદદ કરું. ખાદ્ય સામગ્રી, પીવાનું પાણી, કપડાં અને અન્ય સાધન સામગ્રી એકઠી કરી જરૂરિયાતમંદોને પહોંચતી કરું. ચોથો પ્રશ્ન, તમારી નજર સામે ક્યાંક અચાનક આગ લાગે તો. મારી નજર સામે ક્યાંક અચાનક આગ લાગે તો ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરું. આગ બુઝાવવા તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરું. આગમાં સપરાયેલા લોકોને બહાર લાવવાનો ઉપાય કરું. તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરી આગ બુઝાવવાનો પ્રયત્ન કરું. તો આ બધું જો આપણી સામે થાય તો આપણે આ રીતે મદદ કરી શકીએ છીએ. ચાલો એના પછી છે સાતમો પ્રશ્ન, નીચેના વિશે 4-5 વાક્ય લખો. ચલો પહેલું છે ફાયર બ્રિગેડ, તો ફાયર બ્રિગેડ વિશે આપણે 4-5 વાક્ય લખવાના છે. આગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા માટે જે ખાસ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે તેને ફાયર બ્રિગેડ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં નોકરી કરતા કર્મચારીઓને ખાસ પ્રકારની તાલીમ તેમજ વિશેષ પ્રકારનો ગણવેશ આપવામાં આવે છે, જેમાં આગનું જોખમ વધુ હોય એવા પેટ્રોલિંગ રિફાઇનરી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનર, રાસાયણિક ખાતર ઉદ્યોગને પોતાની આગવી ફાયર બ્રિગેડ વ્યવસ્થા હોય છે. એના પછી છે 108 એમ્બ્યુલન્સ સર્વિસ. અકસ્માતનો ભોગ બનેલા લોકો માટેની આ મહત્ત્વની તાત્કાલિક સેવા છે. ટેલિફોન દ્વારા 108 નંબર જોડાતા જ એમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે. તે દર્દીને ઝડપથી નજીકની હોસ્પિટલમાં વિનામૂલ્યે પહોંચાડે છે. પ્રસૂતિ કે દુર્ઘટના વખતે ગુજરાત સરકારની આ સેવા આશીર્વાદરૂપ છે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે. ત્રીજો છે નંબર, આપત્તિ વ્યવસ્થાપન કચેરી. પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતો સામે આપત્તિ વ્યવસ્થાપન કચેરી બચાવ, નિયંત્રણ તેમજ માર્ગદર્શનનું કામ કરે છે. આ કચેરીના કર્મચારીઓ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હોય છે. તે લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેની કામગીરી કરે છે. આ સંસ્થાના બંધારણ વડા તરીકે ભારતના વડાપ્રધાન હોય છે, જે દરેક રાજ્યમાંથી સંસ્થામાં 8 સભ્યો લેવામાં આવે છે. ચાલો એના પછી ચોથો નંબર છે સ્વૈચ્છિક સંસ્થાઓ. સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય સેવાના કાર્યો સરકારની કશી મદદ વિના નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરે છે. રાજ્ય સરકાર જ્યાં પહોંચી વળે નહીં ત્યાં આ પ્રકારની સંસ્થાઓ કાર્યરત રહે છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, મુક્ત પ્રાણીઓ તેમજ શોષિત
વર્ગના લોકો માટે આ સંસ્થાનો કામ કરે છે. કેટલાક સંગઠનો જ્ઞાતિ આધારિત હોય છે, કેટલાક શહેર પૂરતા છે, તો કેટલાક સંગઠનો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર છે. ડૉક્ટર, ચલો ડૉક્ટર વિશે તો તમે બધા જાણો જ છો. ડૉક્ટરનો વ્યવસાય સમાજના ઉમદા, માનવભર્યો અને પવિત્ર ગણાય છે. ડૉક્ટરો સમાજના બધા વર્ગો સાથે સંકળાયેલા હોય છે. ડૉક્ટરોનો મુખ્ય ઉદ્દેશ માનવતા અને સમાજની સેવાનો છે. તેમાં નફો કે આર્થિક વર્તણ કે ગૌણ બાબત છે. ડૉક્ટરોએ કાયદા ઉપરાંત એમના નૈતિક ધોરણ અને વર્તન માટે તબીબી આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. વિશ્વના તબીબી મંડળોને સ્વૈચ્છિક સ્વીકૃતિથી તબીબોના કાર્ય, વર્તન અને ફરજોના બાબતમાં સર્વસામાન્ય જે નિયમો બનાવ્યા છે તેને તબીબી આચારસંહિતા કહે છે. ચલો પ્રશ્ન 8. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નદી કિનારા પાસેથી બખોલો તો શું કહેવાય એને? કોટર. બીજું છે પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ તો ગરનારું. ત્રીજો છે ઘરની બાજુની દિવાલ એટલે કે કરો. ચોથો નંબર કોઈ ખાસ પ્રસંગે પોતાની મેરે સેવા આપનાર તો સ્વયંસેવક. પાંચમો છે જીવનનું મુખ્ય કર્તવ્ય તો જીવનધર્મ. શું આવે? જીવનધર્મ. તો અહીંયા આપણો આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે આગલા વિડીયોમાં આપણે આગળનો પાઠ જોઈશું.